एक મહત્વના ટોપિક ઉપર જઈએ, તક અને સંભાવના. તો આ શબ્દોનો આપણે ઘણી બધી જગ્યાએ આપણે ઉપયોગ કરીએ છીએ કે આ વખતે ઇન્ડિયા જીતવાનું તક વધારે છે, સંભાવના વધારે છે, આજે કદાચ વરસાદ પડે, શક્યતા છે કે આજે વરસાદ વધારે પડશે, શક્યતા છે કે આ વખતે પરીક્ષાઓ નહીં લેવાય, શક્ય છે કે આ વખતે વેકેશન લાંબા હશે. તો શક્યતા છે, તક છે, કદાચ બનશે, સંભાવના છે, આવા અલગ અલગ શબ્દોનો આપણે ઉપયોગ કરીએ છીએ. જે પૈકી આપણે અહીંયા સંભાવના એ ગણિતના અર્થમાં લેવાના છીએ. તો ચોમાસાની ઋતુ હોય તો આપણને ખબર છે કે ભાઈ આ કોઈ એમ કે આજે વરસાદ પડશે, કદાચ રેઇનકોટ લઈને જવું પડશે, બરાબર છે. પણ એને પછી ચોક્કસતા કહી શકાતી નથી, ચોક્કસતા હોતી નથી, બરાબર છે. કોઈ ટ્રેન માટે તમે ટિકિટ લો, વેઇટિંગમાં કોઈ લીધી હોય તો વેઇટિંગમાં લીધેલી ટિકિટ હોય તે કન્ફર્મ થાય કે ન પણ થાય, બરાબર છે. પણ આપણે કઈ આશા સાથે લઈએ છીએ, કારણ કે કન્ફર્મ થશે ને આપણને બેસવા મળશે એવી રીતે આપણે એને લઈએ છીએ. તેથી તક ઘણી બધી જગ્યાએ તમે જુઓ તો પરિસ્થિતિમાં તક સમાન હોય અથવા તો એક સરખી મળે એવું કંઈ હોતું નથી. તેથી તક એ અલગ અલગ વસ્તુ છે, બરાબર છે. કોઈ વસ્તુ દાખલા તરીકે આપણે ઘણી બધી જગ્યાએ આવા તક અને સંભાવનાના શબ્દોનો પ્રયોગ કરીએ છીએ તેવી વખતે. ઉદાહરણ તરીકે આપણે કહીએ કે આ વખતે મને તક છે કે મારો નંબર પહેલો આવશે ક્લાસમાં, તો તક છે પણ આવશે જ એવું નક્કી હોતું નથી. તો આમ અલગ અલગ ઘટનાઓ, અલગ અલગ જે બાબતો છે તેને ગણિતની અંદર, ખાસ કરીને આંકડાશાસ્ત્રની અંદર, શેર બજારની અંદર, ક્રિકેટની અંદર, કોઈ પણ ક્ષેત્રો તમે લઈ લો, સાયન્સની અંદર, કોઈ પ્રયોગના જે એક્સપેરિમેન્ટના પરિણામોને ધ્યાનમાં રાખીને તેનું વિભાજિક, એનું લોજિક મારવાનું છે, તેની સંભાવના શું થઈ શકશે, તે આ બધી બાબતોનો અલગ અલગ ક્ષેત્રોમાં સંભાવનાનો ખૂબ ઉપયોગ આવે છે. તે પૈકી આપણે જે સમજવાના છીએ તે કે આ જે તક છે, શક્યતાઓ છે, એને આપણે ગાણિતિક રૂપે ચોક્કસ પરિસ્થિતિમાં, નિયંત્રિત પરિસ્થિતિમાં યોગ્ય રીતે આપણે ગણિતની ભાષામાં એને અંકોમાં લખી શકીએ કે આટલી એની કિંમત છે ને આટલી એની સંભાવના છે. તો એ દર્શાવવા માટે તક કરતાં પણ વધારે તકને આપણે એને ચોક્કસ પ્રકારે અંકો દ્વારા દર્શાવી શકતા નથી. જ્યારે સંભાવના એનાથી આગળનું એક સ્ટેપ છે કે જે તક છે તેને યોગ્ય રીતે ગોઠવીને તે તકમાંથી કેટલી એક્ઝેક્ટ આંકડાકીય મૂલ્ય સંભાવના મળશે તે આપણે અહીંયા શીખવાના છીએ. તો દાખલા તરીકે ટોસ કરવામાં આવે છે સિક્કો, ત્યારે મેચની અંદર કાં તો છાપ પડે કાં તો કાંટો પડે, એચ પડે કાં તો ટી પડે. તો આમાં નક્કી જ વાત છે કે એચ પડે અથવા તો ટી જ પડે. કોઈ એવું કહી શકે કે નહીં પડે કશું, તો એવું કહી શકતા જ નથી, બરાબર છે. તો આવું કહી શકતા જ નથી. પણ એચ પડશે અને ટી પડશે એ જે છે એ સમસંભાવી ઘટના છે. સમસંભાવી મતલબ શું? તમે 100 વખત સિક્કો ઉછાળો ને તો આશરે લગભગ 50 વખત એચ પડે અને 50 વખત ટી પડે. એટલે તમે આ પ્રકારની જે ઘટનાઓ જે છે, સમજો કે તમે પાસો ઉછાળ્યો, પાસો ઉછાળીને પાસો ગબડાવ્યો તો પાસા ઉપર કાં તો 1 પડે, 2 પડે, 3 પડે, 4 પડે, 5 પડે કે 6 પડે. પણ નક્કી જ છે કે આ 6 અંકો પૈકી 1 અંક પડશે, પડશે ને પડશે, બરાબર છે. જ્યારે બીજી બાબતમાં આપણે એવું કહી શકતા નથી અથવા ચોક્કસતા એમાં લાવી શકતા નથી, એની અંદર સ્પષ્ટ કહી શકતા નથી. તો પાસો આપણે રોલ કરીશું, ગબડાવીશું તો આપણને 6 શક્યતાઓ પૈકી, કુલ 6 શક્યતાઓ પૈકી આપણી 1 શક્યતા મળવાની છે. દાખલા 3 મળે તો 3 મળ્યા એ આપણા માટે 1 શક્યતા થઈ, એમ તમે ગયા વર્ષે પણ સમજેલા છો. તો આ બાબત જે છે કે તકને વધારે ચોક્કસ રીતે ગણિતની પરિભાષામાં અંકોની રજૂઆત દ્વારા આપણે મેળવીએ તો એ સંભાવના બને છે. તો અહીંયા આગળ તમારે સિક્કો ઉછાળો કે પાસો ઉછાળો, બરાબર છે, તો એની અંદર તમારે આ બધી ચર્ચા કરવાની છે કે પાસો ઉછાળો તો ખેલાડીને 6 મળવાની તકો વધુ રહે. ના ભાઈ ના, 6 મળવાની તકો કંઈ વધારે હોતી નથી. શું પ્રથમ ખેલાડી બાદ રમનાર બીજા ખેલાડીને 6 મળવાની તકો ઓછી રહે? એવું કંઈ જરૂરી નથી. ધારો કે બીજા ખેલાડીને 6 મળે છે તો તેનો અર્થ કરી શકાય કે ત્રીજા ખેલાડીને 6 મળવાની કોઈ શક્યતા નથી, આવું હોતું નથી.
छ मळवानी संभावना सम होय छे, सरखी होय छे, तेथी आने समसंभावनी घटनाओ कहेवामां आवे छे, समसंभावी घटनाओ। सिक्को उछाळवामां पण समसंभावी घटना छे। तमे जुओ अहीं आगळ एच पड़से के टी पड़से, तो तमे जुओ अहीं संख्या लगभग 50 वखत उछाळ्यो तो 27 वखत एच पड्यो अने 23 वखत टी पड्यो। पण आनो परिणाम तमे समजी लो के 1000 वखत उछाळो, 10000 वखत उछाळो, तो 10000 तो उछाळो तो लगभग तमारुं परिणाम 50-50 એટલે 5000 એચ પડે ને 5000 ટી પડે છે। આ બધી ઘટનાઓ સમસંભાવી છે તેનો આપણે અહીંયા અભ્યાસ કરવાના છીએ। તેથી તક અને સંભાવના વચ્ચેનો જરા સંબંધ સમજી લો। તક કંઈ પણ હોઈ શકે, તક વિશે આપણે સ્પષ્ટ પ્રમાણે કહી શકતા નથી, પણ તકને જ્યારે એ સ્વરૂપે આપણે રજૂ કરી શકીએ કે સંભાવના સ્વરૂપે તેને સ્પષ્ટપણે રજૂ કરી શકીએ, તેને અંકો દ્વારા આપણે કોઈને એનો જવાબ મેળવી શકીએ, આપી શકીએ, તો તે આપણી સંભાવના બને છે। તો આ રીતની સંભાવનાઓ જે છે તેની અંદર આપણે અલગ અલગ ત્રણ બાબતોનો અભ્યાસ કરીશું। એક તો સિક્કો ઉછાળીએ ત્યારે બે એચ પડે, કાં તો ટી પડે, છાપ પડે, કાં તો કાંટો પડે, અને જ્યારે આપણે પાસો રોલ કરીએ ગબડાવીએ ત્યારે 1-6 અંકો પૈકીનો મળે, પત્તા જો ચીપીને એમાંથી કોઈ પણ એક પત્તું પસંદ કરીએ તો એ 52 પત્તા પૈકીનું એક પત્તું કોઈ પણ હોઈ શકે। તેથી આવા અલગ અલગ પ્રકારના તમે જે રમો છો તેની અંદર આવા ચક્ર ફરતા હોય તો તેની અંદરથી પણ તમે એની અંદર કયો ભાગ, અહીંયા આપણે પ્રયત્ન કરવાનું કીધું છે કે ધારો કે અહીંયા તમારે ચક્રને ઘુમાવવાનું છે। આકૃતિ 5.11 દર્શાવ્યા મુજબ લીલા રંગનું વૃતાંશ હોય તેવી શક્યતાની યાદી કરો અને લીલા રંગનું વૃતાંશ ન હોય તેની શક્યતાની યાદી કરો। ચલો શક્યતા કેવી છે, લીલા રંગનું હોય તેવું તો ગ્રીન જુઓ 1, 2, 3, 4, 5, અને ન હોય તેવું તો બાકીનું રહે તે આર આર અને આર, તો 3 જે છે તે નથી અને 5 જે છે। લીલા રંગનું વૃતાંશ મળે તેની સંભાવના કેટલી, તો કુલ ગણી લો, કુલ કેટલા છે 8 છે, કુલ 8માંથી ગ્રીન કેટલા મળી શકે છે તો 5, તો આપણે કહી શકીએ આનો જવાબ આવે સંભાવના 5/8। એટલે લીલા રંગનું વૃતાંશ ન મળે તો અહીંયા 5 મળી ગયા, તો બાકી કોણ રહ્યા છે, ન મળે તે તો 8 છેદમાં રાખવાના છે, કુલ મળતી જે શક્યતાઓ છે તે નીચે રાખવાની અને જે આપણે પસંદગી કરી છે અથવા મળતી શક્યતાઓ છે તે આપણે ઉપર લખી છે। તેથી સંભાવના શોધતી વખતે આપણે બે બાબતોનું ધ્યાન રાખીએ છીએ। કયા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ, તો સંભાવના કોઈ ઘટનાની સંભાવના એટલે શું, તો ઘટના ઉદ્ભવે છે તેના જે પરિણામ છે તે છેદમાં ઘટનાના કુલ પરિણામોની, જે ઘટનાના કુલ પરિણામો છે તે બે બાબતો આપણે ખાસ એમાં દર્શાવી છે। શબ્દો અલગ 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 જગ્યાએ અલગ અલગ વાપર્યા હોય, ક્યાંય કોઈ એવું લખ્યું કે પસંદગી પામેલ ઘટના છેદમાં કુલ ઘટના, દાખલા તરીકે મેં પત્તું ખેંચ્યું છે, મેં એક પત્તું ખેંચ્યું બરાબર છે, તો પત્તું ખેંચ્યું એ મેં પત્તું ખેંચવાની જે બાબત છે એ પસંદ કરી છે। આ જે ઘટના છે એ યાદૃચ્છિક હોય છે, એનો મતલબ આપણે કોઈ પણ પત્તું ખેંચીએ તો એ આપણી નક્કી કરેલું આવતું નથી, પણ એ 52 પત્તા પૈકીનું એક પત્તું હોય છે। આપણે સિક્કો ઉછાળીએ તો બે ઘટના પૈકી એચ અને ટી ઘટના પૈકીની એક ઘટના ઉદ્ભવે છે, પણ એ નક્કી હોય છે, એટલા માટે તે યાદૃચ્છિક રીતે પસંદગી કરેલી હોય એમ આપણે કહી શકીએ છીએ। અહીંયા પણ બીજી એક પણ એક ઘટના તમને આપી છે બરાબર છે, તેને તમે વાંચી લેજો, પણ આ ભવિષ્યની અંદર જે કહેવાના કથનો છે અવલોકનો છે આ બધા સંભાવનાને આધારિત કહેવામાં આવે છે। એટલે ચૂંટણીની અંદર પણ લોકો કહે છે કે આ પક્ષ જીતશે, આને આટલા વોટ મળશે, આવી જે કંઈ બાબતો જે છે આંકડાકીય એ સંભાવનાઓ ચોક્કસ પ્રકારે એ લોકો કહેતા હોય છે, એનું કારણ તેની પાછળ એ લોકોએ જે કંઈ શક્યતાઓ છે તેનું આંકડાકીય મૂલ્ય નક્કી કરેલું હોય છે। જોઈએ તો સ્વાધ્યાય ફરીથી તમે જોઈ લો, ઘટના એટલે શું, કોઈ પણ જે આપણે બાબત છે સિક્કો ઉછાળવાની કે પાસો ફેંકવાની, તો એની અંદર જે આપણને પ્રાપ્ત થાય છે એને આપણે ઘટના કહીએ છીએ। કુલ ઘટના એટલે શું, તો આ પૈકીની તમામ ઘટનાઓ જે મળે છે તે આપણે એને કુલ ઘટનાઓ તરીકે ઓળખીએ છીએ। તો અહીંયા આગળ તમે સાદા સંભાવનાના જે દાખલા છે તે પૈકીના અહીંયા આપ્યું છે, અહીં આપેલા પ્રયોગમાં તમને જોવા મળતી શક્યતાઓની યાદી બનાવો, શક્યતાઓની યાદી બનાવો, ફરતું ચક્ર જે છે તે બરાબર છે ને, બી એક સાથે બે સિક્કા ઉછાળવામાં આવે છે,
હવે પહેલું બાબત આપી છે ફરતું ચક્ર છે તે. હવે ફરતું ચક્ર છે એમાં શક્યતાઓ કઈ કઈ થવાની? તો ફરતા ચક્રમાં તમે શક્યતાઓ કહી શકશો, કાં તો એ હોય, બી મળે, સી મળે, કાં તો ડી મળે. આ આ જે છે આ આ જે કાંટો છે, મતલબ આ આ જે તેનું માર્ક છે બરાબર, માર્કિંગ જે છે તે ક્યાં ફરશે? તો ફરતું ફરતું ગમે તે જગ્યાએ ઊભું રહેશે. તો કઈ કઈ જગ્યાએ ઊભું રહી શકે? કાં તો એ પર ઊભી રહી શકે. હવે આ એ પર ઊભું રહે કે આ એ પર ઊભું રહે, તો બોલી તો શું શકાય? એ પછી બી ઉપર, કાં તો સી ઉપર, કાં તો ડી ઉપર. એટલે ચાર શક્યતાઓ મળે છે. તો આ નિશાન બરાબર છે, ઊભું રહેવાની શક્યતાઓ ચાર છે, એ બી સી અને ડી. એક સાથે બે સિક્કા જ્યારે ઉછાળવામાં આવે છે ત્યારે, એક સાથે બે સિક્કા ઉછાળવામાં આવે છે ત્યારે તમે જુઓ કે સિક્કા ઉપર એક કાં તો એચ પડે છે, કાં તો ટી પડે છે, બરાબર છે. કાં તો એચ બીજા ઘટનામાં કાં તો એચ પડે, કાં તો એચ પડે. ત્રીજી ઘટનાની અંદર આપણે કહી શકીએ પહેલાં ટી પડે, પછી એચ પડે, અને ચોથી ઘટનામાં આપણે કહી શકીએ કે પહેલાં ટી પડે અને પછી ટી પડે. તો આવી કેટલી થઈ? તો આવી કુલ ચાર શક્યતાઓ થાય છે. તો આ સિવાયની કોઈ શક્યતા બને નહીં, ચાર શક્યતાઓ થાય. પાસાને ફેંકવાથી મળતા પરિણામની મદદથી નીચે પૈકીની ઘટના બનવાની શક્યતા તમારે લખવાની છે અને તેની સંભાવના પણ લખી નાખી. આ શક્યતાઓ માત્ર શોધવાની કીધી છે, એની સાથે આપણે સંભાવના પણ શોધી શકીએ. ચલો પાસાની અંદર આપણે બરાબર સમજી લેજો ધ્યાનથી. પાસાની અંદર કેટલા હોય અંકો? છ. કયા કયા? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ હોય ને. આ રીતે ટપકા દોરેલા હોય છે. તમે સાપસીડી અથવા લૂડો રમતા હોય ત્યાં ધ્યાનમાં આવે છે. પહેલું, અવિભાજ્ય સંખ્યાઓ મળે. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય તે તમને ખ્યાલ છે? અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો અવિભાજ્ય સંખ્યા બે, ત્રણ અને પાંચ. એક તો અવિભાજ્ય પણ નથી ને વિભાજ્ય પણ નથી. ચાર વિભાજ્ય સંખ્યા છે, ભાગી શકાય બે વડે. હા, છ પણ વિભાજ્ય છે, બે વડે, ત્રણ વડે ભાગી શકાય. અવિભાજ્ય કોને કહેવાય? જે સંખ્યાને માત્ર બે જ અવયવો હોય. તો બે એકા બે, બે જ અવયવ હોય. ત્રણ એકા ત્રણ, બીજો કોઈ અવયવ નહીં. ચાર પાંચ એકા પાંચ. તો ચારને તો ચાર એકા ચાર પણ થાય ને બે દુ ચાર પણ થાય, ત્રણ દુ છ પણ થાય ને છ એકા છ પણ થાય. તેથી આ વિભાજ્ય છે, આ અવિભાજ્ય છે. અને એક એ વિભાજ્ય પણ નથી ને અવિભાજ્ય પણ નથી, તેને કહેવાય છે વિશિષ્ટ સંખ્યા. તો અવિભાજ્ય સંખ્યાઓ માટે આપણે કેટલી મળે શક્યતા? તો શક્યતાનો જવાબ આવશે ત્રણ. અને કે સંભાવના કેટલી મળે? ચલો સંભાવના નવો સવાલ કરીએ. સંભાવના કેટલી મળે? તો છ હતી તે પૈકીની ત્રણ. એટલે ભાગાકાર કરી નાખો તો એક દ્વિતીયાંશ સંભાવના મળે. તો પહેલા પ્રશ્નનો જવાબ પૂરો થઈ ગયો. અવિભાજ્ય ન હોય તેવી તો વિભાજ્ય છે એવી ત્રણ, તો અવિભાજ્ય છે એવી કેટલી? છમાંથી ત્રણ બાદ કરો. છમાંથી ત્રણ બાદ કરો એટલે કેટલી બાદ રહે છે? ત્રણ. તો ત્રણ છેદમાં કુલ કેટલી શક્યતાઓ છે? છ. ભાગાકાર કરો એક દ્વિતીયાંશ. તો આનો જવાબ પણ એક દ્વિતીયાંશ મળશે. પાંચ કરતાં મોટી સંખ્યા, ચલો પાંચ કરતાં મોટી સંખ્યા કઈ હોય? છ. એક જ સંખ્યા હોય છ, તો તમારે છ નથી લખવાનું બરાબર છે. પાંચ કરતાં મોટી સંખ્યા મળે, મતલબ પાંચ કરતાં મોટી સંખ્યા મળે એવું કોણ? તો છ ન લખતા આ ઘટના કેટલી કહેવાય? તો એક જ. પાંચ કરતાં મોટી સંખ્યા, ચલો પાછો ફેંકો અને પાંચ કરતાં મોટી સંખ્યા લાવો, તો તમે શું કહો? છ આવશે ત્યારે કહેજો એક વખત થયું. તો આ જે છે એ જે પસંદગી પામેલી જે ઘટના છે તે એક જ હોય અને કુલ ઘટનાઓ સંભવી શકે છે છ, બરાબર છે. તો છ પૈકીની એક છે, તેથી આપણે કહી શકીએ કે એનો જે સંભાવના છે એક અપોન છ થશે. બરાબર સમજી લેજો. પાંચ કરતાં મોટી સંખ્યા કઈ થાય? છ. તેથી કોઈ એવું ના લખે છ ભાગ્યા છ, એવું નથી લખવાનું તમારે. તો જવાબ વન થઈ જશે, એવું નથી હોતું. અહીંયા બરાબર સમજી લો, પાંચ કરતાં મોટી સંખ્યા કેટલી છે? તો કે છ. હવે હું એમ કહું છ પડવાની સંભાવના કેટલી? તો હું એમ કહું એક પડવાની સંભાવના કેટલી? તો એક અપોન છ. બે પડવાની સંભાવના કેટલી? તો એક અપોન છ. બે એટલે બે સંખ્યા, બે આંકડો નહીં જુઓ, એ એ વ્યક્તિ જુઓ. હું એમ કહું રોલ નંબર ત્રણ ઊભો થાય, તો શું ત્રણ જણા ઊભા થાય છે? ના, એક જ જણ. હું કહું રોલ નંબર ચાર ઊભો થાય, તો કોણ ઊભા થાય છે? એક જ જણ ઊભા થાય છે. તો આ રીતે આપણે છ, તો છ માટે શું હોય? એક અપોન છ. તો આ રીતે છ બોલે ત્યારે તમારે એક અપોન છ લખવાનું છે. પાંચ કરતાં મોટી ન હોય તેવી સંખ્યા, પાંચ કરતાં મોટી ન હોય તેવી સંખ્યા કઈ કઈ થશે? તો પાંચ કરતાં મોટી ન હોય તેવી સંખ્યા, તો પાંચ કરતાં મોટી ના હોય એટલે છ ના હોય તો બાકીની પાંચ રહે,
तो बाकीनी पांच, एक बे त्रण चार पांच, तो एक बे त्रण चार पांच, तो अहीं आगळ आवशे छ, तो पांच अपॉन छ। फरती, पांच करता मोटी न होय तेवी संख्या केटली थाय? पांच करता मोटी न होय तेवी संख्या केटली थाय? चलो पांच करता मोटी न होय तो कई थाय? तो पांच करता मोटी कई नथी, बोलो पांच करता मोटी न होय तेवी संख्या शोधो। ध्यान थी समझो, पांच करता मोटी न होय मतलब एक, पांच करता मोटी नथी, बे मोटी नथी, त्रण मोटी नथी, चार मोटी नथी, अने पांच पण पांच करता मोटी नथी, तेथी पांच संख्याओ थई। तेथी आने आपणे कहीशुं पांच अपॉन छ, पांच अपॉन छ आपणे एने कहीशुं पांच अपॉन छ। तो आ रीते समझजो बराबर। अहीं आगळ शब्दोनું ભાષાનું મહત્વ જે છે તે બરાબર સમજજો, નહીં તો તમારું ખોટું પડી શકે છે, ધ્યાનથી કરવાનું છે તમારે। તેથી આની સંભાવના પણ મેં તમને આની સાથે લખાવી દીધી, તો એ તમે જોઈ લેજો બરાબર છે। હવે એના પછી આવે છે પ્રશ્ન ત્રીજો, સંભાવના શોધો। પ્રશ્ન એકની આકૃતિમાં દર્શક કાંટો વૃતાંશ ડી પર સ્થિર થાય। આ વૃતાંશ પર કાંટો ડી પર સ્થિર થાય, આ ડી પર સ્થિર થાય એની સંભાવના, ડી પર સ્થિર થાય એની સંભાવના કેટલી? તો કુલ શક્યતાઓ કેટલી છે? કુલ શક્યતાઓ પાંચ, એ એ બી સી અને ડી, એમાંથી ડી પર પડે, ડી પર ઊભો રહેતો એક, તમે સી પર કહેતો પણ શું આવે? એક અપોન પાંચ, એ પર કહેતો બે અપોન પાંચ, એ પર કહેતો બરાબર છે। તો આ રીતે તમે સમજી લીધું છે। સારી રીતે ચીપેલા 52 પત્તાની જોડમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરીને, હવે યાદચ્છિક તો મતલબ તમે સમજો, યાદચ્છિક એટલે 52-52 ચાન્સ છે આપણને, 52-52 પત્તા મળવાના ચાન્સ છે, તેમાં એકો, હવે એકો એકો કીધો છે તો એકો કેટલા હોય? તો ચાર એકા હોય, તમને ખબર છે કાળી લાલ ચરક ડાયમંડ અને ફલીનો, તો એમાંથી ચારમાંથી તમારે ચાર મળી શકે છે, પણ કુલ શક્યતા કેટલી છે? 52 પત્તા છે, તો 52 શક્યતાઓ પૈકીની તમને ચાર મળે છે, એટલે ઉડાડી શકો તમે, અહીંયા કટ કરી શકો, 13 × 52, 13 × 52 તો જવાબ મળશે 1/13। લાલ એના પછી આપી છે નીચે, લાલ સફરજન મળવાની શક્યતા, ચલો બધા સફરજન ગણી નાખો પહેલાં, તો 3, 3, 6, 1, 7 એમાં રેડ ગણી નાખો, લાલ કેટલા છે તે, તો 1, 2, 3, 4 તો 4/7 આ સરળ છે તમે કહી શકો છો। હવે એના પછી આપી છે એક ચબરખી પર માત્ર એક જ અંક લખેલ હોય તેવી કુલ 10 ચબરખી પર 1-10 અંકો લખીને તેને એક ખોખામાં રાખી તેને સારી રીતે ભેળવવામાં આવે છે અને તેમાંથી કોઈ એક ચબરખી જોયા વગર પસંદ કરવામાં આવે છે, તો નીચેની ઘટનાઓ માટેની સંભાવના શોધો। ચબરખી પર 6 હોય, હવે 6 હોય એટલે તમે વિચાર લો ટોટલ કેટલું છે આપણી પાસે, તો ટોટલ આપણી પાસે 10 છે, એમાંથી 6 હોયની સંભાવના કેટલી થાય? તો 1/6 કેટલી થાય? 1/6। ફરીથી સમજો, અહીંયા આગળ ચબરખી કેટલી છે ટોટલ? તો ચબરખી ટોટલ 10 છે અને 10માંથી તમારે કેટલી લેવાની છે? 6 પસંદ થાય તેવું કરવાનું છે, તો 6 પસંદ થાય તે માટેની સંભાવના શું થાય, સોરી 6 પસંદ થાય એની સંભાવના શું હોય? તો આ આપણી એક જ છે, આપણી એક જ છે, તેથી 10 ચબરખીઓ છે એ પૈકીની એક જ ચબરખી, તો જવાબ આવશે 1/10। ફરીથી પહેલાંનો જવાબ 1/10, ભૂલથી 6 લખાઈ ગયો હતો, 1/10। ચબરખી બરાબર બીજું આપ્યું છે, ચબરખી પર લખાયેલ સંખ્યા 6 કરતાં નાની હોય, ચલો 6 કરતાં નાની સંખ્યાઓ શોધી કાઢો, તો 6 કરતાં નાની સંખ્યા કઈ થાય? 1, 2, 3, 4 અને 5, એટલે કેટલી લખો થયા? હાઉ મેની જોવાના, તો 5 થયા, 10માંથી 5 ભાગાકાર કરો તો મળશે 1/2, તમને હવે ખ્યાલ આવતો જશે। ચબરખી પર લખાયેલ સંખ્યા 6 કરતાં મોટી, ચલો 6 કરતાં મોટી કોણ આવે? 7, 8, 9, 10 આવી ગઈ, તો કેટલા લોકો આવ્યા? 4 લોકો આવ્યા, તો 4 લોકો આવ્યા એટલે આપણે લઈશું, લખીશું 4 × 4/10, 4/10 એટલે ભાગાકાર કરો તો આપણે 2/5, 2/5 થશે। ચબરખી પર લખાયેલ સંખ્યા 1 અંકવાળી હોય એટલે શું? 1, 2, 3 up to 9 બરાબર છે, 9 સુધી આવશે, 10 નહીં આવે, 10 હશે એ 2 અંકોવાળી થશે, તો 9 થઈ, તો 9 પસંદગી થશે 10 પૈકીની,
तो आपणे कही शकीए के मळवानी जे घटना छे ते 9 अने कुल घटनानी शक्यता छे 10, तेथी 9/10। पांचमो, जो तमारी पासे 3 लीला रंगना वृत्तांशो, 1 वादळी रंगनो वृत्तांश अने 1 लाल रंगनो वृत्तांश धरावतो चक्र होय तो लीला रंगनो वृत्तांश मळवानी संभावना केटली? वादळी रंगनो न होय तेवा वृत्तांश मळवानी संभावना केटली? तो तमे अने हुं अहींया ड्रॉ करू छुं, तमने ध्यानमां आवी जशे बराबर। 3 लीला रंगना छे, कुल 5 छे, 1, 2, 3, 4 અને 5। दाखला लीला रंगना एटले ग्रीन, आ ग्रीन अने आ ग्रीन, 3 ग्रीन छे, 1 वादळी छे, ब्लू छे अने 1 रेड छे, रेड छे। हवे आनी अंदर पहेलो सवाल कीधो छे कि लीला रंगनो वृत्तांश मळेनी संभावना केटली? तो 5 पैकी लीला रंगना केटला छे? 3। तो पहेलानो जवाब आवशे लीला रंगनो वृत्तांश मळे तेनी संभावना 3/5। अने वादळी रंगनो न होय, હવે વાદળી રંગનું ન હોય એટલે કેટલા રહ્યા? 1, 2, 3 અને 4, વાદળી કાઢ નાખો તો વાદળી રંગનું ન હોય તેની સંભાવના બરાબર 4/5, 4/5। હવે આપી છે ઉપરોક્ત પ્રશ્ન 2માં આપેલી ઘટનાઓ માટે સંભાવના શોધો, જે તમને મેં સાથે સાથે કરાવી દીધી છે આ ઘટનાની સંભાવના, બરાબર છે? આના જવાબ પણ મેં એટલે પ્રશ્ન આને બીજાને અને છેલ્લાને તમે છઠ્ઠાને સાથે કરી શકો છો, અને સાથે કરો તો તમારે છેલ્લો સવાલ ફરીથી લખવાનો રહેતો નથી, તમે બંને સાથે કરી દેજો। શક્યતાઓ કેટલી છે તે ફરીથી કહું, અવિભાજ્ય સંખ્યા મળેની શક્યતા કેટલી? તો તમારે લખવાની છે અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2, 3 અને 5, તો કે 3 શક્યતાઓ, કેટલી શક્યતાઓ? તો કે 3 શક્યતાઓ મળે। તો હવે એની સંભાવના શબ્દ કરીને બીજો મુદ્દો પાડવાનો, તો તેની સંભાવના બરાબર અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના બરાબર 3/6। ઉડતા હોય તો ઉડાડવાના, કટ કરવાના, સાદુરૂપ આપી દેવાનું 1/2, એ રીતે તમે બીજો પ્રશ્ન અને છઠ્ઠો પ્રશ્ન એને એકબીજાને મર્જ કરી લેજો। તો આ રીતે સંભાવનાની અંદર બરાબર સમજો, તમને પાસાની અંદર બધા બહુ જ ભૂલો કરે છે, ઘણા લોકોને કહીએ 4 પડેની સંભાવના કેટલી, પાસા પર 4 પડેની સંભાવના કેટલી, આ પાસો છે એની પર 4 પડેની સંભાવના કેટલી, તો ઘણા લોકો 4/6 લખે છે, નહીં 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 નહીં, તેની ઉપર આ જે છે 4 નંબર, હું કહું રોલ નંબર 4 ઊભો થાય તો કોણ ઊભો થાય છે? એક જ જણ ઊભો થાય છે, એમ અહીંયા એક જ ઘટના સમજવાની, 1/6 જ લખવાનું છે, બરાબર? ધ્યાનથી જોજો, હું એમ કહું પત્તા ચીપેલા છે, પત્તા ચીપેલા છે એની અંદર એમ કે 10, હવે 9 પડવાની સંભાવના કેટલી, તો 9/13 નહીં લખવાનું, 9 કે તો 9 એ કોણ છે, એવે કેટલા લોકો છે, તો 4 9 છે। હું કહું કાળીનો 9 પડેની સંભાવના કેટલી, તો 1 જ જણો છે, બરાબર છે? 1 જ જણો છે, તો કાળીનો 9 પડે તો 1/52। હું એમ કહું બધા જ બાદશાહ પડેની સંભાવના કેટલી, તો બધા જ બાદશાહ પડે તો 4 હોઈ શકે, 52માંથી 4 હશે, એટલા માટે 4/52, 13/52। પણ એમ કે લાલનો જ બાદશાહ પડે, તો લાલનો બાદશાહ પડેની સંભાવના કેટલી, તો લાલનો બાદશાહ પડેની સંભાવના, તો તમારે નક્કી કરવાનું કે પસંદગી કેટલી થાય, તો 1 જ રહેવાનો છે, અને કુલ કેટલા છે, તો 52 પત્તા છે। તો આ રીતે તમારે એને સમજવાનું છે। તો જ્યારે પણ આ બધા તમે સંભાવના કરો ત્યારે તે મહત્ત્વની વાત છે, તેની અંદર શબ્દો, તેની અંદર રહેલી જે ઘટના છે, કુલ શક્યતાઓ, અને તેમાંથી કઈ પસંદગી થવાની છે અથવા કઈ મળવાની છે તે, તેથી સંભાવના એટલે ટૂંકમાં કહેવું હોય તો આપણે સંભાવનાને જો આપણે કહેવું હોય શબ્દોમાં, તો સંભાવના કોને કહેવાય? તો સંભાવના બરાબર આપણે એમ કહી શકીએ કે મળતી ઘટતા મળતા પરિણામ, બરાબર છે, અને કુલ પરિણામ, કુલ પરિણામ, આ બે પ્રકારની શક્યતા છે, મળતા પરિણામની શક્યતા અને કુલ પરિણામની શક્યતા, આ બંને બાબતો આપણે વિચારીને આપણે દાખલા ગણીશું। તો આ રીતે આપણું 5મું પ્રકરણ પૂરું થાય છે, નેક્સ્ટ ટાઈમ આપણે 6ઠ્ઠું પ્રકરણ લઈશું। તો આ તમે હોમવર્કમાં બધું જ જે કરાયું છે તે કરી દેવાનું છે, બરાબર છે, અને ધ્યાનપૂર્વક ઉદાહરણના દાખલા પણ તમે જાતે કરી શકો, તો 5.3 કરી લેજો હોમવર્કમાં બધા।